ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીએ સ્ટાન્ડર્ડ 4th લેસન 3 આડુ અવળુ. આગળ જોઈએ ક્વેશ્ચન 9. નીચેના શબ્દો શિક્ષકની મદદથી વાંચો અને લખો. બાળકો, અહીંયા અલગ અલગ શબ્દ આપેલા છે જે આપણે વાંચતા જઈશું અને લખવાના છે. જો અહીંયા જગ્યા આપેલી છે ત્યાં તમારે શબ્દ લખવાના છે. ચલો વાંચીએ. ચડ્ડી, પપ્પા, ડબ્બુ, મચ્છર, ભાગ્ય, વિદ્યા. બધા શબ્દ અહીંયા તમારે જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. ત્યાર પછી મમ્મી, ટપ્પુ, શક્તિ, સજ્જન, કટ, રત્ન. આ બધા અહીંયા લાઈન આપેલી છે જગ્યા ત્યાં લખવાના. ત્યાર પછી પંક્તિ, હસ, ઇસ્ત્રી, ધબ, મુન્ની, બચ્ચું. આ બધા અહીંયા એની નીચે જે જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. ત્યાર પછી પથ્થર, સત્ર, છબ, પલ્લી, ગપ્પુ અને રબર. એ અહીંયા જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. ત્યાર પછીના શબ્દ જોઈએ. સક્કરિયું, ડુક્કર, ફુગ્ગા, પ્રથમ, ચક્કી અને ગમ્મત. એની નીચે આપેલી છે ત્યાં લખવાના છે જગ્યા. ત્યાર પછીના શબ્દ કલોલ, સત્તા, કટ્ટર, અધર, બાહ્ય અને ફક્કડ. આ એની નીચે આપેલી જગ્યામાં લખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન 10. નીચેના શબ્દો શિક્ષકની મદદથી વાંચો અને લખો. બાળકો, અહીંયા પણ અલગ અલગ શબ્દ આપેલા છે જે વાંચવાના છે અને બાજુમાં આપેલી જગ્યા છે ત્યાં લખવાના છે. તો ચાલો શબ્દ જોઈએ. વર્ગ, સ્વર્ગ, પર્વ, ચર્ચ, તર્પણ, સતર્ક, નિખર્વ, કાર્ટૂન, તર્ક, સર્પ, ધર્મ, શર્ટ, તર્જ, અર્પણ, ખર્વ, દર્દ, નિસર્ગ, હર્ષ, નર્મદ, ચર્ચા, ગર્વ, સમર્પણ, સૂર્ય, દર્પણ, કર્જ, સર્વ, સહર્ષ, દર્શન, વઘાર્યું, સમાર્યું, ઉતાર્યું, જર્જરિત. આ બધા શબ્દ જે બાજુમાં જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન 11. શબ્દો સુધારીને લખો. બાળકો, અહીંયા શબ્દ છે એમાં ભૂલ છે જેને આપણે સુધારીને લખવાના છે. નંબર 1 એક્ઝામ્પલ આપેલું છે તરક, તો શું થશે? તર્ક. એવી જ રીતે નંબર 2 સરપ, તો શું થશે? સત. તો આપણે અહીંયા લખીશું સત. નંબર 3 ઉતારયું, શું થશે? ઉતાર્યું. તો આપણે અહીંયા લખીશું ઉતાર્યું. નંબર 4 વઘારયું, તો અહીંયા શું બનશે? વઘાર્યું. તો આપણે અહીંયા લખીશું વઘાર્યું. નંબર 5 માં શું છે? વર્ગ, તો શું થશે? વર્ગ. તો આપણે અહીંયા લખીશું વર્ગ. નંબર 6 નર્મદ, તો અહીંયા શું બનશે? આમ ભૂલ છે, આપણે સુધારીને લખશું નર્મદ. નેક્સ્ટ ક્વેશ્ચન 12. નમૂના મુજબ વાક્યો જોડો. શું કરવાનું છે બાળકો? અહીંયા બે વાક્ય આપેલા છે જેને ઉદાહરણ પ્રમાણે આપણે જોડવાના છે. નંબર 1 જેમાં ઉદાહરણ આપેલું છે ટપુએ ચિત્રો બનાવ્યા, ડબુએ ચિત્રો બનાવ્યા. એટલે જવાબ શું આપેલું છે? ટપુએ અને ડબુએ ચિત્રો બનાવ્યા. જુઓ બાળકો, આ વાક્યમાં ટપુ અને ડબુ એ જ અલગ છે, બાકીના વાક્યના શબ્દો છે બંને સેમ છે. ચિત્રો બનાવ્યા, ચિત્રો બનાવ્યા, તો જે સરખું હશે આપણે એક વખત લખીશું અને વાક્યને જોડીશું. આ રીતે બીજા વાક્ય છે બનાવવાના છે. તો ચાલો આગળ જોઈએ. નંબર 2 મીનુએ શક્કરિયું ખાધું, ચીનુએ શક્કરિયું ખાધું. આમાં સરખું શું છે? શક્કરિયું ખાધું, શક્કરિયું ખાધું. તો આપણે એ એક વખત જ લખીશું. ચલો લખે. મીનુએ અને ચીનુએ શક્કરિયું ખાધું. નંબર 3 અલકાએ પતંગ ચગાવ્યો, સ્મિતાએ પતંગ ચગાવ્યો. સરખું શું છે? પતંગ ચગાવ્યો. તો આપણે એ એક જ વખત લખીશું અને વાક્યને જોડીશું. પહેલા વાક્યમાંથી અલકા અને બીજા વાક્યમાંથી સ્મિતા, એટલે કે અલકાએ અને સ્મિતાએ પતંગ ચગાવ્યો. નંબર 4 રામે ઘોડો દોડાવ્યો,
શ્યામે ઘોડો દોડાવી. તો અહીંયા પણ શું કરવાનું, સરખું છે એક જ વખત લખીશું. શું સરખું છે બંને વાક્યમાં, ઘોડો દોડાવ્યો. તો આપણે તે એક વખત જ લખીશું, રામે અને શ્યામે ઘોડો દોડાવ્યો. ત્યાર પછી નંબર 5, ગીતાએ નૃત્ય કર્યું, મીનાએ નૃત્ય કર્યું. સરખું શું છે, નૃત્ય કર્યું. તો આપણે કેટલી વખત લખીશું, એક વખત. ગીતાએ અને મીનાએ નૃત્ય કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન 13, સરખા ઉચ્ચારવાળા શબ્દો બનાવો અને લખો. જુઓ અહીંયા ઉદાહરણ આપેલું છે, અહીંયા અલગ શબ્દ છે અને સ્ત સાથે જોડીને આપણે શબ્દ બનાવવાના છે. જુઓ અસ્ત આપેલું છે ઉદાહરણમાં, પછી સૂર્યા અને અહીંયા સ્ત, તો શું બનશે, સૂર્યાસ્ત. પછી વ્ય અને અહીંયા સ્ત, તો બનશે વ્યસ્ત. શિસ્ત તો અહીંયા બનશે શિસ્ત. ચુ અને સ્ત જોડીએ એટલે ચુસ્ત. જુઓ બધાના ઉચ્ચાર સરખા થશે, અસ્ત, સૂર્યાસ્ત, વ્યસ્ત, શિસ્ત, ચુસ્ત. આ રીતે તમે શબ્દ બનાવવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન 14, આપેલા શબ્દ ઉપરથી, સોરી પરથી વાક્ય બનાવો અને લખો. અહીંયા અલગ અલગ શબ્દ આપેલા છે જેના પરથી આપણે વાક્ય બનાવવાના છે અને લખવાના છે. નંબર 1, જેમાં એક્ઝામ્પલ આપેલું છે, જભ્ભો, મારા પપ્પા જભ્ભો પહેરે છે. તમે કોઈ પણ વાક્ય બનાવીને તમારી રીતે લખી શકો છો. નંબર 2, ડબ્બો, ખાંડ રાખવા માટે કોઈ ડબ્બો નથી. નંબર 3, થપ્પો, નાના બાળકોની પ્રિય રમત થપ્પો લંગડી છે. થપ્પો અને લંગડી છે નાના બાળકોની પ્રિય રમત છે. નંબર 4, એકો, રાજા પાસે હુકમનો એકો છે. આ શબ્દ છે એ વાક્યમાં આવવો જોઈએ. નંબર 5, ધક્કો, રામે શ્યામને ધક્કો માર્યો. ધક્કો શબ્દ છે વાક્યમાં આવવો જોઈએ એવી રીતે. નંબર 6, બુટી, મારી પાસે 3 જોડી બુટી છે. તમે તમારી રીતે કોઈ પણ વાક્ય લખી શકો છો. નંબર 7, મુઠ્ઠી, મારી મુઠ્ઠીમાં લખોટી છે. નંબર 8, ચડ્ડી, આ ચમનની ચડ્ડી છે. તમે કોઈ પણ વાક્ય લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન 15, સમજો અને લખો. ચલો જોઈએ, મીનુ ચાલે છે, મીનુ ચાલતી હતી, મીનુ ચાલશે. બાળકો અહીંયા અલગ અલગ કાળ પ્રમાણે આપેલું છે. વર્તમાન કાળ આપેલું વાક્ય છે વર્તમાન કાળનું છે, બીજા છે ભૂતકાળના છે અને ત્રીજામાં છે ભવિષ્યકાળ આપેલો છે. તો ચલો જોઈએ આગળ, ચીનુ ખાય છે, ચીનુ ખાતી હતી, ચીનુ ખાશે. ત્યાર પછી મુન્નુ રમે છે, મુન્નુ રમતો હતો, મુન્નુ રમશે. બંસી દોડે છે, બંસી દોડતી હતી, બંસી દોડશે. અમી લખે છે, અમી લખતી હતી, અમી લખશે. અવની હસે છે, અવની હસતી હતી, અવની હસશે. આ રીતે તમે શું અહીંયા અલગ અલગ 3 ખાલી જગ્યા છે, મુન્નુવાળી, અમીવાળી અને અવનીવાળી, એમાં કોઈ પણ શબ્દથી તમે ખાલી જગ્યા બનાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન 16, નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો. ચલો જોઈએ, બોલતું, બોલ્યું, આ રીતે શબ્દ બનાવીને લખવાના છે. જો અહીંયા લ આખો છે, બોલ્યોમાં લ અડધું થઈ ગયું, તો આ રીતે તમારે શબ્દ બનાવવાના છે. આવતો, આવ્યો, જેમાં વ છે એમાં ફેર થયો, પડતો, પડ્યો, હસતો, હસ્યો, લખતો, લખ્યો, જમતો, જમ્યો, ચાલતો, ચાલ્યો. તેવી જ રીતે અહીંયા જોઈએ, ઉતરતો, ઉતાર્યું, ખરતો, ખર્યું, ફરતો, ફર્યું, કરતો, કર્યું, તરતો, તર્યું, લણતો, લણ્યું, ભરતો, ભર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન 17, નમૂના પ્રમાણે ખાલી જગ્યામાં શબ્દો લખો. ચલો જોઈએ, નંબર 1, એમાં પણ 1, તપેલું ઉતાર, તો શું થશે, તપેલું ઉતાર્યું. અહીંયા ઉતારનું શું થઈ ગયું, ઉતાર્યું. તેવી જ રીતે બાકીના બધામાં આપણે ખાલી જગ્યામાં શબ્દ લખવાના છે. નંબર 2, નિશાન તાક, તો શું થશે, નિશાન તાક્યું.
નંબર થ્રી શાક વઘાર, તો શું થશે? શાક વઘાર્યું. નંબર ફોર, સોરી નંબર ફોર શાક સમાર, તો શાક સમાર્યું. નંબર ફાઇવ ચીકુ કાપ, તો ચીકુ કાપ્યું. નંબર સિક્સ બારણું ઉઘાડ, તો બારણું ઉઘાડ્યું. આ જ રીતે એનો નંબર ટુમાં જોઈએ. વન કોલસા બાળ, તો કોલસા બાળ્યા. કાકરા વીણ, તો કાકરા વીણ્યા. નંબર થ્રીમાં પૈસા ગણ, પૈસા ગણ્યા. નંબર ફોર રોટલા શેક, તો રોટલા શેક્યા. નંબર ફાઇવ બટાટા, સોરી બટાકા બાફ, તો બટાકા બાફ્યા. નંબર સિક્સ પાપડ વણ, તો પાપડ વણ્યા. અહીંયા જુઓ, બાળનું શું થઈ ગયું? બાળ્યા. આવી જ રીતે વીણનું વીણ્યા, ગણનું ગણ્યા, શેકનું શેક્યા, બાફનું બાફ્યા અને વણનું વણ્યા. આ રીતે તમારે લખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન 18. મને ઓળખીને મારું નામ લખો. બાળકો, અહીંયા તમને ઉખાડા ગમે ને તેવું જ છે. તમારે શું કરવાનું? આ જે લખેલું આપ્યું હોય એના પ્રમાણે તમારે એને ઓળખીને એનું નામ કહેવાનું છે. નંબર વન, લાલ લાલ ગોળ ગોળ રસથી ભરપૂર છું, બોલો હું કોણ છું? બાળકો, લાલ લાલ ને ગોળ ગોળ શું હોય? જેમાં ખૂબ જ રસ હોય, આપણે એને સલાડમાં ખાઈએ, શાકમાં નાખીએ, એ શું હોય? ટમેટું. તો પહેલાનો જવાબ આવશે ટમેટું. નંબર ટુ, પહેલાં લીલું પછી પીળું, સ્વાદે હું છું ખાટું ખાટું, બોલો હું કોણ છું? બાળકો, ખાટું ખાટું શું હોય? જે લીલા કલરની છાલ હોય અને અંદરથી પીળું નીકળે, જેનો રસ આપણે લીંબુ શરબત બનાવીએ તેમાં પીએ, તો શું છે? લીંબુ. તો એનો જવાબ આપશે લીંબુ. નંબર થ્રી, સાગર કિનારે રહું છું, ઊંચે ઊંચે જાઉં છું, મોટા ફળ આપું છું, બોલો હું કોણ છું? સાગર કિનારે એટલે દરિયા કિનારે શું હોય બાળકો? ઊંચી ઊંચી નાળિયેરી, જેના ફળ કેવા છે? મોટા મોટા નાળિયેર, મોટા મોટા હોય ને, તો આનો જવાબ શું આવશે? નાળિયેરી. નંબર ફોર, ખોબા જેવી લાગું છું, પાણી ઉપર, સોરી પાણી પર હું દોડું છું, હાલક ડોલક થાઉં છું, બોલો હું કોણ છું? બાળકો, ખોબા જેવડી શું હોય? જે પાણીમાં દોડતી હોય અને હાલક ડોલક થતી હોય, એટલે કે હાલતી હોય પાણીમાં, એ નાવડી, એટલે કે બોટ, નાવડી. તો એનો જવાબ આવશે નાવડી. થેન્ક યુ.